જે પરિવારને સાસુને બહુ માટે પ્રેમ છે ને એમાં સમસ્યા નહીં સર્જાય શૈક્ષણિક સંસ્થાઓમાં તમને વિદ્યાર્થી માટે પ્રેમ હોય તો ન થાય કાંઈ બોલું હું રાઉન્ડમાં નીકળ્યો એકવાર હેડમાસ્ટર તરીકે તમારો એક વિદ્યાર્થી પછેડી ઓઢિન આવે શિયાળાની કડકડતી ઠંડી પછેડી ઓઢિન આવીને બે વર્ગમાં એક બી આવ્યો ધ્રુજ તો પછેડી નહોતી એની પાસે મેં કીધું એટલે કેમ નથી તો કે સાહેબ આજ મારા બાપા ગયા ને સુરેન્દ્રનગર એ લેતા ગયા હાલ મેં કીધું ભાઈ મારી યાર સ્કૂલમાંથી અમે બે જણા ગયા ને એક વેપારી અમારે કાપડની દુકાન એને મેં કીધું ભાઈ એક પછેડી આ વિદ્યાર્થીને આપો ચો ને પછેડી આપી એ ઓડિયન મેં કહ્યું હવે ભણવા બેસનું કરુણા શબ્દ જે છે ટ્રુથ મીન્સ ટુ સી ધ થિંગ એઝ ઇટ ઇઝ લવ મીન્સ ડેડિકેશન વિધાઉટ એની એક્સપેક્ટેશન એન્ડ કમ્પેશન મીન્સ પેશન ફોર ઓલ બહુ મહત્ત્વનો શબ્દ છે એને જાણ્યા જેવો છું ભગવાન બુદ્ધ જેટવનના રસ્તે વિહાર કરતા ને એમાં આદિવાસીઓનો વિસ્તાર આવ્યો વધનમાંથી એક પશુને ઊભેલું જોયું એ બુદ્ધે પૂછ્યું કેમ રાખ્યું કે વર્ધ કરશું શું કામ પણ તો કે અમને પુણ્ય મળશે એ જ ક્ષણે બુદ્ધ પશુની જગ્યાએ ઊભા રહી ગયા એ લોકોને કીધું મારો વધ કરો આ પશુને છોડી દો તમને વધુ પુણ્ય મળશે મનુષ્ય શું આ પ્રાણી છે ઉભેલા પશુની વેદના બુદ્ધની વેદના એક થઈ ગઈ આનું નામ કરુણા દયા આપણે કહી છે ને દયામાં દંભ હોઈ શકે ખરો ઓહો વિધવાઓ છે ગરીબ વિધવાઓ છે આપણા તરફથી સાડીઓ આપાવ ગરીબ વિદ્યાર્થીઓ છે એમ પાટી એને આપો એને જમવાનું ભૂદેવો છે કોઈ ચોરાશી નથી કરી થોડા તરફથી બ્રાહ્મણોને જમાડે પણ આમાં ઊંડે ઊંડે અહમ હોય શકે પછી બ્રાહ્મણો જમતા હોય ને ત્યારે શેઠ સામે નીકળે કે હું ભૂદેવોના દર્શનને આવ્યો છું એનું દર્શન દેવા આવ્યા હોય ખરેખર તોય દર્શન દેવા આવ્યા હોય કે આ ખબર પડે કે આ જમાડે છે લોકો છે ને પ્રદર્શનમાં જીવે દર્શનમાં નહીં પ્રભાવમાં જીવે સ્વભાવમાં નહીં સ્વભાવની વિરુદ્ધ ઘણી વાર કરતા હોય તો ગાંધીજી એક બેનને કીધું કે બેન સ્વચ્છતા રાખો સુઘડ કપડાં પહેરો એટલે એ સ્ત્રી ગાંધીજીને કીધું એક ખાડલો છે બાપુ કયો તમે એમ કરી એ જ ક્ષણે ગાંધીજી આશ્રમમાં આવીને જે હતી ને દોતી કર્યા બે ભાગ એક એને નીચે પહેરવા માટે ને એક ઉપવસ્ત્ર રાખ્યું આજથી આ રહેશે પોષા એ બાઈ ની વેદના અને ગાંધીજીની વેદના એક થઈ ગઈ આનું નામ કરુણા છે ત્રીસ જાન્યુઆરી છે આજ બરાબર ઓગણીસો અડતાલીસ પાંચ ને સત્તરનો ટાઈમ બિરલા ભવનમાં પ્રાર્થના માટે આવ્યા ત્રણ ગોળીઓ છૂટી એ ત્રણ ગાંધીજીના દેહ માટે નહોતી એક સત્ય ઉપર હતી એક અહિંસા ઉપર હતી અને એક માનવતા ઉપર હતી આઝાદી આવીને તરત આ ઘટના બની બોલો બ્રિટિશરો ઓગણીસો ને પંદરમાં ગાંધીજી આફ્રિકાથી ભારતમાં આવ્યા પંદર થી હુડતાલી વધુ સંઘ છ એમાં કઈ ન આઝાદી ને આવ્યા આટલો જ સમય થયો ત્યાં પૂરું થયું જીવન જો કિનારા આવ્યા કશ્તી છોડ દીધું દ્રષ્ટિ બદલે એટલે દ્રશ્ય બદલી જાય નજરે બદલી નજરાના બદલ ગયા કશ્તી બદલી કિનારા બદલ ગયા એટલે મારો શિક્ષક તરીકેની કારકિર્દી શરૂ થઈ તેર વર્ષ હું શિક્ષક કર્યો અને પછી પચીસ વર્ષ આચાર્ય તરીકે અને આડત્રીસ વર્ષ ચાર મહિનાની મારી સર્વિસ અહીંયા પૂરી થઈ માઇકલ ફેરેડેની કરે તો વાત કરતો હતો એ સર હમ્ફ્રી ડેવીએ એક સંશોધન કર્યું ને એનામાંથી એક પેપર લખ્યું હતું આ ફેરેડે અને એ એને રજૂ કર્યું એટલે અમ્ફરી દેવીએ એને કીધું મૂક આ બધી માથાકૂટ તારે બુક બાઇન્ડિંગમાં કામ કરવાની જરૂર નથી બોલો તો ખ્યાતતામ વૈજ્ઞાનિક હતા ઇંગ્લેન્ડ આ લેબોરેટરી સંભાળી લે અને તારે જે સંશોધન કરવું હોય એ કર પછી એને ઇલેક્ટ્રિસિટીની સંશોધન એનું કર્યું માઇકેલ ફેરેડે અને આ બલ્બને ટ્યુબને એ જોયો જોઈ છે આપણે એ ટોમસ આલ્ એડિસને કહ્યું અને આ સંશોધનમાં સાહેબ નવસો વાર નિષ્ફળ ગયા એટલે બધાએ કીધું સાહેબ હવે છોડો નવસો પ્રયોગ નિષ્ફળ ગયા જેવા વિચારધારામાં કેવો ફેર હોય પણ એડિશન કે ના 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 હું નિષ્ફળ નથી ગયો મેં નવસો ખોટી રીતો શોધી કાઢી છે કે આ રીતે તો આ કામ નથી જ થતું કોને ખબર છે હજારમી શોધે સફળતા મળવાની ખરેખર થાય હજાર ન થયા પૂરા ત્યાં ઇલેક્ટ્રિસિટીની શોધ કરી લીધી બલ્બની ટ્યુબને જ્યારે આ જગત જળાળા હોય ને તો એને આભારી છે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ એ પેનિસિલિન શોધ્યું એમાં કેટલાની જિંદગી બચી ગઈ જો એ ક્લોરોફોમની જ શોધ એનાથી કેવી પેશન્ટની જિંદગી એક ડેન્ટિસ્ટની દાંતની પીડા જે હોય સ્પ્રે કરે છે ને તો આવા નાના નાના સંશોધનોએ માનવ જીવનને ઉત્કૃષ્ટ બનાવ બાર બાર થાય એટલે ભૂખ લાગે એ તમારી પ્રકૃતિ છે પણ એક જ રોટલો તમારી પાસે હોય અને કોઈ ભિક્ષુક આવે ભિક્ષાન દે કરે એને જો સુપ્રત કરી દે તમે ભૂખ્યા રહ્યો તો આ સંસ્કૃતિ અને આપણો અકબંધ રાખીને કોકનો ઉપાડી આવી આ વિકૃતિ છે ભાઈ પ્રકૃતિથી ઉપર ઉઠવું એમાં જીવનની છે કબીર સાહેબ એમ કેતા કબીર કુવા એક હે પનિહારી અને બર્તન સબકે ન્યારે ભાઈ પાણી શબ મે આ જગતના પ્રધાન ધર્મો જે રહ્યા ને એને પોતપોતાની એક વિશેષતા છે એમાં ખ્રિસ્તી ધર્મની માનવતા મુસ્લિમ ધર્મનો ભાઈચારો હિન્દુ ધર્મની આધ્યાત્મિકતા બૌદ્ધ ધર્મની કરુણા જૈન ધર્મની અહિંસા જરથ્રોસ્તી ધર્મની ન્યાયપ્રિયતા અને સ્વામિનારાયણ ધર્મની સર્વધર્મ સમન્વયની ભાવ કોઈએ આને મહત્વ આપ્યું હતું કોઈને આને આપ્યું હતું કોઈને આને આપ્યું પણ રાધાકૃષ્ણને એમ કહેતા કે કોઈ પણ માનવી જો સાચી રીતે પોતાનો ધર્મ પાળતો હોય તો એ સજ્જન તો હોય જ એ સજ્જન તો હોય જ પણ તમે જીવનમાં જોજો માણા મોટે ભાગે તળેટીમાં બેઠા બેઠા આ રસ્તો ખોટો છે ને આ ખોટો છે આ ખોટો છે આમ આમાં જિંદગી કંઈ નાખે આખી થોટ ધ એક્શન અને આ મોરબીઓ બેઠા જો તમે જીવનમાં અનુભવ કરી લેજો કે પે એટેન્શન એન્ડ યોર એટેન્શન વિલ બી રેક્શન જે સમસ્યા ઉપર તમે ધ્યાન આપો ને એ ધ્યાન જ કાર્ય બની જાય છે અને માનવી જ્યાં પહોંચવાની ઝંખના રાખતો હોય ને એની ઝંખના જ એનો માર્ગ બની જાય છે કાંઈ નહોતું ને ભાઈ તેલી અમે ઝંખના રાખતા મારા પિતા ખલાસી તરીકે વાણમાં ખલાસીઓ જાય ને મજૂરી કામ કરતા એ ઇંગ્લેન્ડના લિવ લિવરપુલ સુધી પહોંચેલા એટલે મને કહેતા કે બેટા હું લિવરપુલ સુધી પહોંચ્યો તું કોગલીક ઇંગ્લેન્ડ જાય એટલે હું ત્રણ વાર જઈ એટલે તમે ઊંચાઈ જે છે ને અપેક્ષા ભલે હોય પણ ઊંચી રાખો એમ પેલા મક માણાનું વર્તુળ કેટલું હું સુખી થઈ જાઉં પણ એને વિસ્તારો ને ભાઈ અમે સુખી થઈ આખું કુટુંબ સુખી થાય શું વાંધો હું માને અમે સુખી થઈ અને પછી એમ થાય કે આપણે સુખી થઈ એટલે આપણે સુખી થઈ એ તમે વિસ્તારતા ગયા ને તમારો વર્તુળ દેશ આખો સુખી થાય તો આપણે થવાના જ જઈએ ને એટલે રસ્કીને કહેતા ને સૌના ભલામાં આપણો ભલો સમાયેલો અન ટુ ધી લાસ્ટ પુસ્તક કેમ્પ બેલે આપ્યું ને એમાં ગાંધીજીની જિંદગી આખી બદલી ગઈ બોલો એક જ પુસ્તક એનું જીવન પરિવર્તન થઈ ગયું એ અન ટુ ધી લાસ્ટની આ પહેલી વાત કે સૌના ભલામાં આપણો ભલો સમાયેલો છે આ બધું થયું પછી મારા એક ક્ષેત્રની વાત જો કરું તો આજથી સુડતાલીસ વર્ષ પહેલાં નવ ડિસેમ્બરે મને એસીમું વર્ષ શરૂ થયું ઘણું ધ્યાન રાખ્યું તોય થયું અને સ્ટેજ શો ને સુડતાલીસ વર્ષ પૂરા થયા ચૌદમી નવેમ્બર સોળમાં હવે આ અડતાલીસમો વર્ષ છે સુડતાલીસ વર્ષ પહેલાં મને એવો વિચાર આવ્યો કે સહકુટુંબ સાથે બેસીને માણી શકીએ એવું નિર્દોષ હાસ્ય સર અને ગાંધીજીની વાત મેં સ્વીકારી દીધી બે વાત યાદ રાખજો ગાંધીજીની એને એમ કીધું કે મારામાં હાસ્યવૃત્તિ ન હોત ને તો મેં આત્મહત્યા કરી હોત બીજી વાત કે ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બે વ્યર્થ છે એ પાયામાં મેં વાત સ્વીકારી કે વાત બરોબર છે ગંભીરતામાં હાસ્ય આવું છે ને હાસ્યમાં પાછી ગંભીરતા અને ચૌદ નવેમ્બર ઓગણીસો ઓગણ સિત્તેર મેં લીંબડીમાં પહેલો જાહેર કાર્યક્રમ આવ્યો અને હાસ્ય યાત્રા શરૂ થઈ એને સુડતાલીસ વર્ષ પૂરા થયું તો પત્રકારો મને પૂછે તમારું નામ શાહબુદ્દીનને અટક રાઠોડ એ તમારી જાતિ કઈ હું કહું નર જાતિ પણ એમાં ઊંડી વાત એ છે કે મંદિર મસ્જિદ ગિરજા ઘર કો બાટ ભગવાન કો જમી કો કોભી બાટા મત બાટો ઇન્સાન કો તો હિન્દી હમ વતન હે હિંદા હમારા આટલી વાત પૂરતી છે ભાઈ ફળમાં તમને કે શું ભાવે મેં કે ઉધાર મળે ત્યાં સુધી કેસર કેરી ખાઈ પછી કેળાથી હલાવી તમારા પત્નીના સ્વભાવ વિશે કંઈ કહી ના હું ન કહી શકું હું સહનશીલ છું એવી તમે નોંધ કરજો એક જણો મને કે સારા કામમાં મારે થોડાક પૈસા વાપરવા શું કરવું મેં કે જેના ઓછીના લીધે એને દઈ દો આ સારામાં સારું કામ છે અને તમે શાંતિથી વિચારો તોય વાત સાચી છે જો પીપા પાપ અને કેજીએ પુણ્ય ક્યાં બાર જો સે ના તો દિયાસો બાર એટલે ઈસ્લામ મજબની આ દેન છે દિન એ ઉલ મામલા એનો અર્થ એ થાય કે જેનો વ્યવહાર શુદ્ધ એનો ધર્મ વિશુદ્ધ અહીં માનો કે હું આવ્યો છું હું કહું કે આ સંસ્થાને હું એકાવન હજારનું દાન જાહેર કરું છું તો અહીં બીજા બધા તમામ સાબ હાર સોરાને આ ને તે ને કેટલું આવે અને અહીંયા જોઈએ તે ઉઘરાણી કરે મારા તો આનો કોઈ અર્થ નથી ભાઈ જેનો વ્યવહાર શુદ્ધ એનો ધર્મ વિશુદ્ધ અને મારું ગામ છે ને ત્યાંથી જ મને એટલા પાત્રો મળ્યા કે હજી બાર ગામ તપાસ નથી કર્યું પછી કવિ સુંદરમ મારી એક રેકોર્ડિંગમાં હાજર હતા અમે બેઠા છે એને સમજાવ્યું મને કે તમે બોલો છો ને એમાં ભરપૂર આનંદ છે હવે એક સત્ય ઉમેરો આમ જીવનના સાદા સત્યોને હળવાશથી રજૂ કરવા એમ જ્યોતિન્દ્ર દવે મને સમજાવ્યું હતું પરમાનંદ કાપડિયા હોલમાં એ મારો પ્રોગ્રામ સાંભળવા એવા બહુ ખુશ થયા મને કે તમે લખવાનું શરૂ કરો જો તમે લખશો નહીં તો તમારો વિકાસ નહીં થાય તમારી વાતો એ નહીં રહેશે ગામ બદલતા રહે એવું એ કહેતા કે હાસ્યકારો છે ને તમે જીવ છો જ કેમ નક્કી કર્યું તો કે હાસ્યકારો ને દુઃખ નથી લેખતો જ્યોતિન્દ્ર દવે કે હું જૈનમાંથી છ ડાક્ટરો કીધું હતું કે આ છોકરો છ મહિના નહીં જીવે એ છો એ છો ગુજરી ગયા હું હજી જીવ એટલે જીવનમાં જે આઘાતો આવ્યા સંઘર્ષો આવ્યા દુઃખો આવ્યા વ્યથાની કથા જેવું જીવન છે દર્દોની દાસ્તાન છે ગરીબીની ગાથા છે કર્મની કઠણાઈ છે પણ એક જ વાત કરી જીવનમાં કે એનો પ્રતિભાવ મેં હાસ્યમાં વ્યક્ત કર્યો કવિ દિલ વિના પ્રકૃતિના સિતમને બીજું પણ બેફામ સુંદર બનાવે મળ્યા જે જખમો એના તરફથી અમારા તરફથી કવર્ન થઈ ગયા એટલે દયાળુ છે તમે માગો ને માગો તોય દેવાનો વગર માગે પ્રભુએ આપવાની ટેવ રાખી છે દુખોને હંમેશા એકલો હું સંગરી લઉં છું ખુશીને મેં હંમેશા વેચવાની ટેવ રાખી છે એટલે ગામના પાત્રો મારો મિત્ર છે મથુર એને અહીંયા મહેમાન આવ્યા એટલે એણે એના દીકરા દામોદરને કીધું કે બેટા મહેમાન હાટુ કાંઈક લઈ આવ્યો ઓલો જઈને રિક્ષા લઈ આવ્યો મહેમાન રવાના પછી એનો દીકરો કે બાપા મહેમાન શું એ તારો હક પણ જોવા પછી એ મહેમાન ગોતવા નીકળ્યો મથુર મથુરને જોવા આવ્યા ને મહેમાન ત્યારે મને પૂછવું મને કે મૂર્તિ આમ કઈ લાયકાત છે મેં કીધું ઉંમર લાયક છે પછી મથુરના લગ્ન થયા હમણાં મને મળ્યો કે મારી પત્ની છે ને રોજ સવાર પડે ને બસો રૂપિયા માગે એટલે આ હોય નહીં કીધું તો આ સવાર પીડ્યું નથી લાવો બસો રૂપિયા પણ રોજ બસો રૂપિયાનું એ કરે શું તો મને આપો તો ખબર પડે હવે મથુર ને આવા કોઈ ફંક્શનમાં આવવું હોય ને તો પાછો એની પત્નીને પૂછે હા બિલું કયું પાટલું ને પહેરીને જવું જે રસોડામાંથી સૂચના આવે કે બિલું પહેરો મારા બાપુજી અપાયું મેં કીધું એટલે તારે ત્રણ પાટલું છે ખાલી એમાં એક ને પહેર્યું હોય એક ધોવામાં હોય એક જ વાહે વધે છે તું પહેરીને હાલતો થાતો મને કે એને એમ થાય ને કે મારા કીધામાં માં છે એટલે માણા કેક નો કે હવના વેહાર આ માલે છે મથુર પણ ચોતી ત્રીજી ચોપડી માં નાપાસ્યું પણ અત્યારે એના દીકરા